અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સટ્ટો રમતા બોકી ઝડપાયો છે. સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા મીડિયા અને જીસીસીઆઈનું બોગસ કાર્ડ મેળવ્યું હતું અને વેસ્ટ ઇન્ડિઝ અને ભારતની ટીમ વચ્ચે રમાતી મેચમાં સટ્ટો રમાડ્યો હતો. મહત્વનું છે કે લાઈવ મેચમાં બાજી પાડવા રાજસ્થાનના જયપુરથી આરોપીઓ આવ્યા હતા, જે છેલ્લા 5 દિવસથી એક હોટેલમાં રોકાયા હતા. બાદમાં ખોટા કાર્ડ બનાવી સ્ટેડિયમમાં બેસી લાઈવ સટ્ટો રમાડતા હતા. ચાંદખેડા પોલીસે રાજસ્થાનના મોહિતસિંઘ નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. જો કે બુકી મોહિતસિંઘ સાથેનો અન્ય એક આરોપી ફરાર થયો છે. અગાઉ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સટ્ટો રમતા શખ્સો ઝડપાયા હતા. જીસીએ દ્વારા મીડિયા કર્મીનો પાસ આપેલો જણાતો, જેની તપાસ કરતા, પણ આવો કોઈ જીસીએ તરફથી કોઈ આવો પાસ આપેલો ના હોય, જેથી કરીને એમના ડુપ્લિકેટ પાસ બનાવેલો. એમના મિત્ર જે નાસિર હુસેન અને એમના નાસિર હુસેન અને સહેસા નામના જે એમના મિત્રો જે જયપુરના છે, જેઓની મદદગારીથી આ છેલ્લા 5 દિવસથી અહીં અમદાવાદમાં રોકાયેલા હતા અને ક્રિકેટ સટ્ટો રમાડવાને પોતાના મળી લીધાથી મોટેરા સ્ટેડિયમની અંદર પ્રવેશ કરી અને ગુનાહિત કૃત્ય આચરણ જે અંગે સરકાર પક્ષે તેના પક્ષ દ્વારા